ભાવનગરમાં બાયોમેટ્રિક સિસ્ટમ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ ધૂળ ખાઈ રહી છે. તલાટીઓની અનિયમિત છતાં તંત્ર ચૂપ કેમ છે તે સવાલ થઈ રહ્યો છે. છ વર્ષ પહેલા લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ નાખવામાં આવી. 27 લાખના ખર્ચે 1650 બાયોમેટ્રિક ડિવાઇસ ખરીદી કરવામાં આવી હતી. હાલ ભાવનગર જિલ્લામાં સિસ્ટમ ધૂળ ખાતી જોવા મળી રહી છે. મયુર દવે વધુ વિગતો જણાવી રહ્યા છે. મયુર, ભાવનગરમાં ગ્રામ પંચાયત કચેરીઓમાં બાયોમેટ્રિક સિસ્ટમો ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોવા મળી રહી છે, શું માહિતી છે આ મામલે? આજે કિનારી ચોક્કસથી વાત કરીએ તો આજથી 6 વર્ષ પહેલા 27 લાખ રૂપિયાના ખર્ચે 1650 જેટલા બાયોમેટ્રિક ડિવાઇસ છે તે ભાવનગર જિલ્લા પંચાયતની અસર ખરીદી કરવામાં આવ્યા હતા. કહી શકાય કે ભાવનગર જિલ્લાની જે તમામ જેટલી ગ્રામ પંચાયતો છે તે તમામ ગ્રામ પંચાયતની કચેરીઓમાં બાયોમેટ્રિક સિસ્ટમ છે તે ધૂળ ખાતી હાલતમાં છે તે જોવા મળી રહી છે. કારણ કે કહી શકાય કે જે રીતે તલાટીઓની અનિયમિતતા હોવા છતાં સરકાર છે તે તલાટીઓ સામે ચૂક છે, ત્યારે જે રીતે અનિયમિત રીતે તલાટીઓ છે તે ગ્રામ પંચાયત આવતો છે તેના કારણે બાયોમેટ્રિક સિસ્ટમ છે તે હાલ ધૂળ ખાઈ રહી છે. એટલે કહી શકાય કે ભાવનગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની શાળામાં તમામ ગ્રામ પંચાયતોના બિલ્ડિંગોમાં અત્યારે હાલ તો બાયોમેટ્રિક સિસ્ટમ છે તે ધૂળ ખાઈ રહી છે. કિંમત જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે.